અંજાર સુધરી હસ્તકની શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, કીર્તિદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. અંજાર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની 22 શાળાના ધોરણ 1 થી 8 માં શાળા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે પુરસ્કાર અર્પણ કાર્યક્રમનું ત્રિસ્તરીય આયોજન કરવામાં આવ્યું હતું. પુરસ્કાર રૂપે 157 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શાળા નંબર 17 મધ્ય સચ્ચિદાનંદ મંદિર મહંત ત્રિકમદાસજી મહારાજ તથા રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ તથા વ્યસન મુક્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આશીર્વચન પાઠવતા ત્રિકમદાસજી મહારાજ તથા કીર્તિદાસજી મહારાજે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારને સિંચન કરી સૌ વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહી ઉજ્જવળ ભારતના નિર્માણ માટે પ્રામાણિકતા, નૈતિકતા અને ચારિત્રશીલતાના ગુણો કેળવવાનો અનુરોધ કર્યો હતો અને આયોજનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈજી આહીરે શિક્ષણ સમિતિને આ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે BAPS સત્સંગ મંડળના પ્રજ્ઞેશભાઈ પટેલે વ્યસન મુક્તિ વિશે વિદ્યાર્થીઓને વ્યસનથી બચવાની શીખ આપી હતી. BAPS સંસ્થા દ્વારા પ્રકાશિત વ્યસન મુક્તિ પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગોવિંદભાઈ કોઠારી, નગરપાલિકાના ઉપપ્રમુખ અનિલભાઈ પંડ્યા, કારોબારી ચેરમેન પ્રકાશભાઈ કોઠારી, શાસક પક્ષના નેતા દેનભાઈ શાહ, શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ દાવડા, મહામંત્રી રવજીભાઈ સોરઠિયા, કૃપાલસિંહ રાણા, નગરસેવકો જયેન્દ્રસિંહ જાડેજા, કેશવસિંહભાઈ સોરઠિયા, કુંદનબેન જેઠવા, હંસાબેન ઠક્કર, શિક્ષણ સમિતિના ચેરમેન કિશોર કલાવ, વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા, શિક્ષણ સમિતિના સભ્ય વાસંતીબેન સોરઠિયા, વૈશાલીબેન સોરઠિયા, મિત્તલબેન લોચાણી, ફારૂકભાઈ કદમી, હસમુખભાઈ કોરવાણી, નિવૃત્ત શિક્ષક બટુગોવાઈભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2018-2019 વર્ષને વ્યસન મુક્ત વર્ષ તરીકે ઉજવવામાં આવશે તથા તે માટે સમિતિ હસ્તક શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સાથ સહકારથી આ અભિયાન સફળ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ હતી. તેમજ સમિતિને 8 શાળાના ગુણોત્સવમાં એ ગ્રેડ મેળવવા બદલ શાળાના આચાર્ય તથા શાળા પરિવારને અભિનંદન પાઠવી આગામી ગુણોત્સવમાં વધારે શાળાઓ એ ગ્રેડ મેળવીને સમિતિનું ગૌરવ વધારે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના સફળ શાસનના અધિકારી હર્ષદભાઈ ગરબા તેમજ શાળા નંબર 17, 6 અને 4ના આચાર્ય તથા સ્ટાફ પરિવાર તથા શાસન અધિકારીની કચેરીના સ્ટાફ પ્રાણી જહેમત ઉઠાવી હતી.